હાલોલ મામલતદારની બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા ઠંડા પીવાના પાણીના વોટર કુલરને શોભાના ગાંઠિયા સમાન બન્યા. હાલોલ મામલતદાર કચેરીમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. ઉનાળાના કાળઝાળ ગરમીમાં પણ અહીંયા પાણીના કુલર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. મામલતદાર કચેરીમાં અરજદારો માટે મૂકવામાં આવેલ ઠંડા પાણીના કુલર ખોટવાયેલ હાલતમાં બંધ પડ્યું છે. ઉનાળાની ગરમીના દિવસો વર્તાઈ રહ્યા છે, એવામાં હાલોલ શહેરની મુખ્ય ઓફિસ ગણાતી મામલતદાર કચેરીમાં રોજ સરકારી કામર્થે અરજદારોનો ઘસારો રહેતો હોય છે, જેમાં સિનિયર સિટીઝનોનું પ્રમાણ પણ વધતું રહેતું હોય છે. ભીડમાં વધુ સમય વ્યસ્ત રહ્યા બાદ પ્રયાસ બુજાવવા અરજદાર મામલતદાર કચેરી સંકુલમાં આંટાફેરા લગાવે પણ પાણીની સુવિધા નજરે પડતા નિશાસા સાથે પરત ફરતા હોય છે. સંકુલમાં વોટર કુલર છે પણ ઘણા સમયથી બગડેલ હાલતમાં રહ્યું છે, ત્યારે સવારે સંકુલમાં આવતા ગ્રાહકો માટે નજરે પડે તેવી જગ્યાએ પાણીની સુવિધા કરવા લોક માંગ ઉઠી છે. હાલોલ મામલતદાર કચેરીમાં ઠંડુ પાણી નથી મળતું, જેના કારણે અરજદારોએ ઘરેથી પાણી લાવવું પડે છે કે પછી બહારથી મોંઘી બોટલો ખરીદી કરીને પાણી પીવું પડે છે. ગુજરાતમાં ગરમીના કારણે તાપમાન 40-42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોડી બની જાય છે. આવા સમયે હાલોલ મામલતદાર કચેરીમાં દૂર દૂર ગામડાઓમાંથી આવતા અરજદારોને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.